કોઈ કટારા કરગ્રહે અને કોઈ મરે વખ ખાય, પણ પ્રીત કરો તો એડી કરો કે હાય કરો અને જીવ જાય. વહેલી પરોઢનો સમય. ભગવાન ભાસ્કરમાં રણાદેના ઓરડેથી દૂધનો કટોરો પી અને હજી નવખંડ ધરતીની ઉપર અંજવાળું પાથરવા માટે થઈ અને નીકળે. અરુણ છે એ સપ્તાર્ષના સોની લગામને હજી ઢીલી મેલે નો મેલે અને પૃથ્વીની ઉપર સુરદ મહારાજનું પહેલું કિરણ હજી આવે ન આવે. આવો સમય. ચારણો અને બારોટો એ ભગવાન ભાસ્કરને રંગ ચડાવણ દઈ રહ્યા છે. ભલે ઉગા ભાણ ભાણ તુહારા લઉં ભામિણા, પછી મરણ જીણ લગમાણ અમાણી રાખજે કાશ્યપ રાઉત, હમ હમા ભડા આફળે ભાંગે કેતારા ભરમ, એ ત્રણ વેળા કાશ્યપ તણા અમાણી સુરજ રાખજે શરમ, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાત ભાંગે નહીં રાણ, આ તો તમવીણ કાશ્યપ રાઉત. કાઠીઓ અને રાજપૂતો સૂર્ય ઉપાસકો એ ભગવાન ભાસ્કરની ચાલીસાનું ગાન કરી રહ્યા છે. નમો આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધનો નાક તોડી, રવિ ભાવથી તુજને શીશ નામું, કૃપા દ્રષ્ટિથી જો મુજ રંક સામું, કરું વિનતી આજ હું શુદ્ધ થાવા અને ઉઠ્યું મંડળું આજ તારા ગુણ ગાવા. વહેલી પરોઢનો સમય. પંખીના માળા જેવું ગામ. શેરીના છેવાડે ગરીબાઈ આંટો લઈ ગઈ હોય ને એવી નામ માત્રની એક ખડકી, અને એ ખડકી પાસે આવી અને ગોર બાપાએ અવાજ નાખ્યો, દયા પ્રભુની ધર્મનો જય. અંદરથી 17-18 વર્ષની ઉંમરની એક દીકરી આડો ધોબો લોટ લઈ અને આવી સાધુના એ બ્રાહ્મણના રામ પાત્રમાં એ આડો ધોબો લોટ ઠલવી અને હાથ ખખેરતા ખખેરતા દીકરીએ પ્રશ્ન કર્યો, હે ગોર બાપા, આ વાવણા કે દીના થાય? ઈ સમય ત્યારે તારીખી હતા નહીં. ગોર પોતાના પંચાંગમાં જોઈ અને જે તિથિ અને જે વાર કીએ ને ઈ તિથિ અને ઈ વાર. ગોર બાપાએ પોતાના ટીપણાને ફેંદી આંગળીના વેઢા ઉપર નક્ષત્રોની ગણતરી કરી અને કીધું, બેન બાપા, મારું ટીપણું એમ કીએ છે કે ભીમગ્યારેશના વાવણા થઈ જાય. ભીમગ્યારેશ કોરી ગઈ. ફરીન પાછું કાયમનો ક્રમ હતો. દીકરીએ ફરીન પૂછ્યું, હે ગોર બાપા, આ ભીમગ્યારેશ તો કોરી ગઈ, વાવણા કેદી ના થાય? ફરીન ગોરે પોતાનું ટીપણું જોઈ પોતાની આંગળી ઉપર નક્ષત્રોની ગણતરી કરી અને કીધું કે બેન, મારું ટીપણું એમ કહે છે કે અહાડી બીજના તો 100% વાવણા થઈ જાય, અહાડી બીજે કોરી ગઈ. જેઠ કોરો જાય એના ખંડમાં એ ખટક્યો નહીં, પણ અહાડનો એક એક દી તો અમને વહમો લાગે વેરડા. ફરીન દીકરીએ એનો એ પ્રશ્ન કર્યો કે હે ગોર બાપા, આ તો અહાડી બીજે કોરી ગઈ. ગોર બાપાએ ફરીન ટીપણું ખોલી ગણતરી માંડી અને કીધું કે બેન બાપા, મારું ટીપણું એમ કહે છે કે અષાઢ સુદ પાંચમના તો 100% વાવણા થઈ જાય, અષાઢ સુધી પંચમી, અને જો જબું કે વીજ તો તમે દાણા વેચીને નાણાં કરો, રાખો બળદને બીજ. ડોશી શાસ્ત્ર આપણું એમ કહે છે કે અષાઢ સુદ પાંચમના ઈશાની ખોપરાની માથે એકાદી વીજળી જો હળાવો મારી અને નીકળી જાય ને તો 100% હોળાની વરહ થાય, એટલે તમારી પાસે હોય એટલા દાણા વેચી અને નાણાં ભેગા કરી લેજો, કારણ કે દાણા તો દિનો નાથ ફરીને પાછા દેવાનો છે. અહાડ સુદ પાંચમે કોરી ગઈ. આમ ને આમ શ્રાવણની શરૂઆત થઈ અને આખા મલકની માથે ભેંકારી દુષ્કાળ પડ્યો. ભાઈ ગાયે માકારા ભણિયા અને અસ્ત્રીએ તજિયા બાળ, વળ વેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો દકાળ. અમે મેમે કરીએ અને મેનાન મનમાં નહીં, કાં તો વીજળીએ વળવીભો અને કાં તો માંદો પડ્યો મે, વણ હગે વણ હાગવે વણ નાતી લે ને, વણ માવતર અમે જીવશું એક તુવીણ મરશું મે. આવી જા મારા બાપ. ધરતીનો તાત ખેડુ એ પોતાની નેણ ઉપર નેજવા કરી કરી
અને આભા મંડળમાં જોવે પણ રાંડી રાંડ બાઈના ટકા જેવું આખું આભા મંડળ ભોખરું દેખાય. અને દુકાળ પડ્યો પણ કેવો દુકાળ આવ્યો, ભૂમિસરે ભાર ઉતારવા, પશુપંખ મનખને પારવા પાડવા, ધણી ત્રિલોકને એહવું ધારવા, મોકલ્યો અઘોરી કોઈ જગતને મારવા, હાક માર્યા ભેળી મેદની હલબલી, કરી કોઈ જાતની આવતા કલબલી, કમરમાં લંગોટી અને હાથમાં કાચલી, ઘરોઘર રાંક થઈ ભીખ માગે ધણી, અને ધરા પર રહ્યો નહીં કોઈ કોનો ધણી. આવો દુકાળ. એવા દુકાળના સમયમાં તમામ પોતાના જીવને અને જીવાઈને બચાવવા માટે થઈ અને રસ્તો ગોતવા હાટું નીકળી ગયેલા આવા સમયે એક ચારણ અને એક એનું 5 વર્ષનો બાળક, એ ત્રણેય પોતાનું જીવ અને જીવાઈને બચાવવા માટે નીકળ્યા છે. જો આખી દુનિયામાં તમામ જ્ઞાતિઓ છે પણ એકમાત્ર ચારણ જ્ઞાતિ એવી છે કે જેણે પુરુષ અને પ્રકૃતિ બેને હરખો ન્યાય આપ્યો છે. કેમ? રાજપૂત હોય તો સામે રાજપૂતાણી હોય, કાઠી હોય તો સામે કાઠિયાણી હોય, મેર હોય તો મેરાણી હોય, આયર હોય તો આયરાણી હોય, શેઠ હોય તો શેઠાણી હોય, પટેલ હોય તો પટલાણી હોય, ગોર હોય તો ગોરાણી હોય. પણ સમાજમાં એકમાત્ર જ્ઞાતિ એવી ચારણ કે જેમાં પુરુષે ચારણ અને સ્ત્રીએ ચારણ. એણે પુરુષ અને પ્રકૃતિ બેને હરખો ન્યાય આપ્યો છે. ચારણ અને એનું 5 વર્ષનું બાળક એ જીવાઈને ગોતતા 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 નીકળ્યું છે. રસ્તામાં ઝાડવાના પાંદડા ચાવતા ચાવતા એ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરતા નીકળ્યા છે. એમાં પૂછપરછ કરતા કોઈએ કીધું કે પોરબંદરના મહારાણા ખીમાજી જેઠવા એણે પોતાનું એક બાંધુ અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે. 7 દિવસ અને 7 રાત સુધી એ તમને અહીંયા રાખે, 14 ટક સુધી જમાડે. અને એવું ને એવું બીજું અન્નક્ષેત્ર પોરબંદરના માજનનું છે, એ 3 દિવસ અને 3 રાત તમને અહીંયા રાખે અને 6 ટક જમાડે. આ ચારણ દંપતીને એમ થયું કે હાલો એમ કરતા 10 દી તો ઓછા થઈ જાહે, એટલે પોરબંદર આવ્યા. ખીમાજી જેઠવાના અન્નક્ષેત્રમાં પોતાનું નામ લખાયું. 7 દી અને 7 રાત એને જાતા શું વાર લાગે. એ 7 દિવસ અને 7 રાત વયા ગયા એટલે 8મે દી હવારે એના કારભારીએ આવી અને નામ બોલીને કીધું કે આટલા મહેમાનોને સમય પૂરો થયો હોવાથી અહીંથી રજા આપવામાં આવે છે. જો આપણી ધરતીની આ મજા છે. દુષ્કાળનો સમય, દુષ્કાળ ગાળવા માટે થઈ અને અન્નક્ષેત્રમાં આવ્યા છે, છતાંય એને અભ્યાગત નથી કહેતા, એને યાચક નથી કહેતા, આપણા પ્રદેશના માણસો એને મહેમાન કહે છે કે 7 દિવસ અને 7 રાત સુધી અહીંયા રાખ્યા છે પણ હવે આટલા મહેમાનોને રજા આપવામાં આવે છે. એ હવ નીકળતા હતા એની હાયરે આ ચારણનો પરિવારે નીકળી ગયો. આવી અને માજનના અન્નક્ષેત્રમાં નામ લખાવ્યું. 3 દિવસ અને 3 રાત જાતા શું વાર લાગે. 3જી રાતના બીજા પોરે એ માજનનું જે અન્નક્ષેત્ર હતું ને, અહીંયા મોટું મેદાન, વચ્ચે એક વડલો અને વડલાની ચારે કોર ઓટો, એ ઓટા ઉપર આ ચારણનો પરિવાર એ હૂતો છે. હૂતો તો હું સાહેબ, પડખા કહી રહ્યો છે. એમાં રાતના બીજા પહોરે બાળકને નીંદર આવી ગઈ ને, એટલે ચારણે એના ઘેરેથી ચારણને જગાડી અને કીધું કે ભણે સાંભળ્યું. અને ચારણે એની પરજની બોલીમાં જવાબ આપ્યો કે ભણને, કે ભણું ચારણ, જો તમે મારી વાત માનો ને તો એક વાત કહું. ઓહો ચારણ, આટલા વર્ષનો આપણો ઘરવાસ અને તું જે કહે એ મારા માટે બ્રહ્મ વાક્ય હોય અને આજ તું મને એમ કહેશો કે વાત માનો તો એક વાત કહું. કે ચારણ, વાત એવી છે ને એટલે કે પણ ભણ તો ખરો. પછી ચારણે પોતાના હૈયા ઉપર પાણો મૂકી અને કીધું ભણે ચારણ, જો તમે મારી વાત માનો ને તો આપણે આ બાળકને અહીં હૂતું મૂકી અને હવારે નીકળી જાય. ઓહો, હાથ ખોટના એકના એક બાળકને મૂકીને વયા જવાની વાત હતી પણ જનેતા હા નો પાડી હકી અને મા ના નો પાડી હકી. હાય કેમ પાડવી, પોતાના હાથ ખોટના એકના એક દીકરાને મૂકી અને વહી જવાની વાત હતી અને નાય કેમ પાડવી. ખબર હતી ક્યાંયથી ભેગો લઈ જાઉં તો કાંઈ બચવાના નથી,
પોતાના દીકરાનું પોતાની આંખ સામે મોત કોણ જોઈ શકે? એટલે જનેતા હા નહોતી પાડી શકતી અને મા ના નહોતી પાડી શકતી. એ વિચારના વંટોળમાં વમળમાં અને વમળમાં બાઈ એના હૈયામાં ભાર વધી ગયો. અને અત્યારના સમયમાં આપણે એને જે રોગ કહેતા હોય એ પણ બાઈનું હૃદય બેહી ગયું અને બાઈએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. વહેલી પરોઢ થવા આવીને એટલે પુરુષે એના ઘેરેથી બાઈને જગાડવાનો પ્રયત્ન કર્યો. ભણે સાંભળ્યું, હાલો હવે ઝટ જાગી જાઓ, આમ જો બધાએ સૂઈ ગયા છે, માણસનો આવરો જાવરો બંધ થઈ ગયો છે, આપણે હવે હટ નીકળી જઈએ. એક વાર, બે વાર અને ત્રણ વખત એની વાત કરી પણ બાઈએ જવાબ ન દીધો ને ચારણને એમ થયું કે નક્કી કાંઈક બન્યું છે. નકર એક વખત હું બોલું ને મારી અડધા વેણે જવાબ દેનારી આ ચારણ, એમે ત્રણ ત્રણ વખત વાત કરી હોંકારો નથી ભણતી. એટલે પોતાના હાથથી પોતાના પત્નીનો હાથ પકડી અને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં તો ટાઠું બોળ શરીર થઈ ગયેલું, મડા જેવું મડું જોયું ને, અને ચારણને માથે વીજળી પડી. હાય હાય હાય, આ કરવી હતી ચારણ? હોયું તો બધાને જવાનું છે, અહીંયા કોઈ અમર નથી રહ્યું. એક દી આપણે બધાને વયું જવાનું હતું, આટલે સુધી ભેળા હેલા ચારણ હવે બેક ડગલાય મારી ભેળા ન રહ્યા, મને મૂકી અને મોર થઈ ગયા ને, ત્યાંથી નીકળી ગયો. પણ નીકળતા નીકળતા ઈશ્વરને ઠપકો દીધો કે કંથા પહેલા કામિની અને સાયાન મ માર. પુરુષની પહેલા એની સ્ત્રીને એ મારા નાથ કોઈ દી ન મારી નાખતો, કારણ કંથા પહેલા કામિની અને સાયાન મ માર. અને કદાચ જો મારવી જ હોય ને તો સીતા રાવણ લે ગયો ને વે દિન હંભાર. તું મર્યાદા પુરુષોત્તમ છો, રઘુકુળ ભૂષણ મણિ છો, અયોધ્યાનો મહારાજા છો, અને ઈશ્વર હોવા છતાંય જાનકીજીનું હરણ કરી અને રાવણ લઈ ગયો ને તેથી મારા બાપ તે આ જંગલના ઝાડવાને રોવરાવ્યા હતા. તારાથી જો પત્નીનો વિયોગ સહન ન થતો હોય તો મારા બાપ અમે તો કાળા માથાના માણા છીએ, અમારાથી આ કેમ સહન થાય? ભારે હૈયે અહીંયાથી નીકળી ગયો. પરોઢ થઈ, માણસોની અવરજવર ચાલુ થઈ. 5 વર્ષની ઉંમરનો ચારણનો દીકરો જાગી ગયો. જાગ્યો ને એને એમ થયું કે ઓહો, અજવાળું થઈ ગયું છે, માણસોની અવરજવર ચાલુ થઈ ગઈ, આપણી બેન દીકરીઓને આમ જાહેરમાં હોઈ ન રહેવાય. એટલે પોતાની માને જગાડવાના પ્રયત્ન કરે, માં આમ જો ઉઠ, જાગી જા, હવે જો માણસ આવવા જવા મીંડા, આવરો જાવરો ચાલુ થઈ ગયો, હવે આમ પડ્યું ન રહેવાય, ઊભી થા, જાગી જા. ખૂબ મહેનત કરી પણ એ 5 વર્ષનો બાળક હતો, એને ખબર નહોતી કે આ માં એને મૂકી અને લાંબે ગામત્રે વહી ગઈ છે, હવે જવાબ નહીં દે. હારી ઘડી પોતાની માને જગાડવાના પ્રયત્નો કર્યા અને માં જાગી નહીં ને એટલે દીકરો કાળી વરાય હું મીંડો નાખવા. પછી તો માણસો ભેગું થઈ ગયું, માજનને તેડાવ્યું, માજને આવી અને જોયું બાઈનો તો પ્રાણ પંખેરું ઉડી ગયો છે. અડકે પડખે જે બીજા મહેમાનો હતા એને પૂછ્યું, આ કોણ છે? કે એક ચારણનો પરિવાર છે. કોણ કોણ હતા? કે એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક. કે પુરુષ ક્યાં? કે કદાચ ને કાટિયું લેવા માટે થઈ અને પોરબંદરમાં ગયો હશે. હારી ઘડી વાટ જોઈ હવાપોર દી ચડી ગયો અને ચારણ આવ્યો નહીં ને, એટલે માજન તો ડાયું વરણ છે. એણે નક્કી કરી લીધું કે ભાઈ, જેને પેટમાં ખાવા માટે કાંઈ ન હોય એને કાટિયું લેવાના પૈસા તો ક્યાંથી હોય? એટલે શરમનો માયરો બિચારો કદાચને વયો ગયો હશે. પણ આપણે આશરે હતા એટલે આનું અંતિમ ક્રિયાથી માંડી અને જે કર્મ કરવું પડે ને એ આપણે કરવું જોઈએ. એટલે માજને એ બાઈની અંતિમ ક્રિયાથી માંડી અને 11મા દિવસ સુધીની તમામ વિધિઓ કરી અને 12મા દિવસે એ ચારણના દીકરાને પડખે બોલાવ્યો. માજન વિચાર કરે છે કે હવે આ દીકરાનું શું કરવું. એટલે એકાદ ડાયો માણા હતો, એણે કીધું ભાઈ આપણે આશરે મૂકીને ગયા છે, આપણે એને પાલવવો જોઈએ. એ પોતાની ભેગો લઈ ગયા, દીકરાને ઉછેરી અને મોટો કરવા માંડ્યા. માજનવાડે એ દીકરો રહેવા માંડ્યો. પછી તો હારા દી આવ્યા, વરસાદ થયો, હવે પોતપોતાને ઠેકાણે વયા ગયા. અને આ દીકરો એ માજનને આશરે ઉછરી અને મોટો થતો હતો. માજનના કોઈ પણ દુકાનમાં જાય એને જે મજા આવે એ લઈ લેવાય, કોઈનાથી એને કાંઈ કહેવાય નહીં. માજનવાડામાં ગમે એની ઘરે જઈ અને જે રંધાતું હોય એ ખાઈ લે, કોઈ એને કાંઈ કહે નહીં. આવા લાડકોટમાં ઉછેરી અને મોટો કરતા હતા.
આની આ વાતને 15 વર્ષ વીતી ગયા. 20 વર્ષની ઉંમરનો એ દીકરો થયો, પણ પછી તો જુવાની મંડી એના શરીરમાં ભગડતુતી રમવા. એ જુવાન થઈ ગયેલો માટી એની જાતિના સ્વભાવ પ્રમાણે સહન ન કરે, ગમે એ માજનના દીકરાને ધોલથપાટ કરી લે. માજને એક દી ભેળા થઈ અને નક્કી કર્યું કે હવે આને આપણે વધારે ન રખાય, પણ આને મોકલવો ક્યાં, કે આ નોકરી તો નહીં કરે કોઈની. કેમ કે માજનવાડામાં રહીને મોટો થયો છે, માજનનો દીકરો કોઈ દી કોઈની નોકરી ન કરે એટલે એ સંસ્કાર એનામાં આવ્યા હોય, એ નોકરી તો નહીં કરે, એમ ધંધોય નહીં કરે. કેમ કે એ ચારણ છે, કે તો આને મૂકવો ક્યાં, કે એને એના જેવા હોય ને અહીંયા મૂકી આવીએ. એ માજનવાડામાં ચારણનો પહેરવેશ લાવવામાં આવ્યો અને એ ચારણનો પહેરવેશ એ દીકરાને પહેરાવ્યો. એના જીવનમાં પહેલી વખત આ પ્રકારના વસ્ત્રો એણે પહેર્યા હતા. અંગરખું, ભેટવાળેલી છોલણી, મોજડી અને માથે મેલખાયું બાંધી અને આ બે હૂબ ચારણ તૈયાર થયો. એને લઈ અને જાવું ક્યાં, એટલે માજનોએ નક્કી કર્યું કે એના જેવા હોય ને ત્યાં મૂકી આવીએ. કે મળે એના જેવા હોય ક્યાં, કે એના જેવા એટલે ચારણો અને બારોટો કવિરાજો. ચારણના એ દીકરાને ખીમાજી જેઠવાની કચેરીમાં લઈ જવામાં આવ્યો. 5 વર્ષની ઉંમરનો થયો ત્યાં સુધી એના મા બાપ ભેગો રહ્યો હતો અને સમજણો થયો ત્યારથી માજનવાડામાં રહેતો હતો. દુઓ એટલે હું એને ખબર નહોતી, છંદ કોને કહેવાય એની એને જાણ નહોતી, પણ ચારણનો દીકરો હતો. ચારણ ચોથો વેદ અને વણ પેઢ્યો વાતું કરે. એની જીભમાં માં સરસ્વતીના બેહણા હોય. એ ખીમાજી જેઠવાની કચારીમાં ગયા અને અહીંયા જઈ અને ઉભા રહ્યા અને તરત માં જગદંબાની સ્તુતિ, કારણ કે એ દેવી પુત્ર છે, દેવીનો દીકરો છે એટલે માં જગદંબાની સ્તુતિ ઉપાડી. કે રંગે રૂપાળી તનતે જાળી જો તું જાળી જો રાળી, નાગણ કાળી સિંહણ બાળી રોસાળી, બુઢી ને બાળી દીન દયાળી વિષ ભુજાળી બિરદાળી, ઓખાધર વાળી દેવતા ડાળી, જય મોગલ માં મછુરાળી માં, જય મોગલ માં મછુરાળી. ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી અખા વિજસણી વાકેસરી દેવી અવટાય, પાવાવાળી ત્રિશુળાળી ભેળીયાળી ભજ પ્રેમે તોતળા બેચરા હોલ કામળા તકાય, જગદંબાની સ્તુતિ, માની પ્રાર્થના એનાથી શરૂ કરી અને પછી ખીમાજી જેઠવાની બિરદાવલી ઉપાડી. નકર દુઓ એટલે હું એને ખબર નહોતી, પણ એને જે બિરદાવલી ઉપાડી કે ખીમા ખગ કાંધે કરી અને જુજવ્યું ને હામું જોઈ, પછી કંપવાન લાગે કોઈ, આ તો ભુવન ત્રણેય ભાણાવૂત, પાંડવ હેમાળે હાલિયા જેથી યુધિષ્ઠિર જેવા, તેથી ખત્રીવટ ખીમા ભળાવી તુને ભાણના, યુધિષ્ઠિર ને પાંચેય પાંડવો જેથી હાડ ગાળવા માટે હેમાળે જતા હતા ને
તેથી એને એમ થયું હશે કે આ ક્ષત્રિવટ દઈને કોને જાવી, પણ એની પોરબંદર ભાણ જેઠવાના દીકરા ખીમાજી જેઠવા તારી ઉપર નજર પડી ગઈ છે અને એ ક્ષત્રિવટ તને હોંપી અને ગયા છે. આ બિરદાવળી જે સાંભળીને પણ તાં તો પોરોના પલ્લા મીંડા છૂટવા, કેડિયાની કહું મંડી ગઈ તૂટવા, અને દરબાર ખીમાજી જેઠવા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને કીધું, હા કવિરાજ, કોણ છો? કે ચારણ છું. કે નામ? કે જાલણસિંહ. શાખા? કે કાંટો. કાંટા શાખાનો જાલણસિંહ નામનો ચારણ છું. પોતાની મિત્રતા બંધાઈ ગઈ, પોતાની પાસે પોતાની કચારીમાં રાખ્યા, અને ધીમે 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 થતા ચારણના દીકરાને કંઈ સમજાવવું ન પડે. ચતુરાઈ ચારણની રીતે રજપૂતા સતકાઠિયાણીકા વેશ ભટિયાણીકા આસન અવધૂતકા અને રૂપ નાગરાકા બ્રહ્માએ સૃષ્ટિ બનાવીને હાથ ધોઈ નાખ્યા છે. ચારણના દીકરા જેવી ચતુરાઈ કોઈનામાં હોય નહીં, એટલે સમયની હારે એ રાજકાજમાં કેમ રહેવાય એ શીખી ગયો. દી આખો ખીમાજી જેઠવાની હારે રાજકાજની વાતું કરે અને હાંજ પડે એટલે હાંજનો કહુંબો હારે લઈ અને પછી વાત માંડે, પણ એવી વાત માંડતો ભાઈ સમયને થંભાવી દે. સમય જાતા 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 જાલણસિંહને એમ થયું કે વાત તો બહુ સારી માંડું છું, પણ આની હારે જો થોડુંક જંતર ભળી જાય ને, થોડુંક જો સંગીત ભળી જાય ને, તો આ સાફો તૈયાર થઈ ગયો છે, માથે કલંગી લાગી જાય. એ જંતર શીખવા માટે પોરબંદર રાજમાં તપાસ કરાવી, લાસબાઈ કરીને એક મીરાણી, એ જંતર બહુ સારું વગાડે. એ લાસબાઈ પાસે જઈ અને જાલણસિંહે કીધું કે બેન બાપા, મારે જંતર શીખવું છે. લાસબાઈએ કીધું કે હવે મારી ઢળતી ઉંમર છે, મારી એ ઈચ્છા છે કે આ વિદ્યા હું કોકને દઈને જાઉં, પણ એવો કોક સુપાત્ર મળે ને એની રાહમાં હતી અને તું આવ્યો છો ને બાપ, હું તને આ વિદ્યા શીખવાડીશ. કે વાત સાચી બેન, પણ હું આખો દી તો ખીમાજી જેઠવાની કચારીમાં હોઉં, રાજકાજમાં હોઉં, એટલે મને તો રાતે સમય મળે. કે બાપા, આ તારું ઘર છે અને તું મારો માડી જાયો વીર છો, તને ગમે ત્યારે આ ઘેરે આવવાની છૂટ. એ રોજ રાતે જાલણસિંહ કાંટો જંતર શીખવા માટે થઈ અને જવા માંડ્યો, પણ ખીમાજી જેઠવાની અડખે પડખે રહેનારા જે હતા ને, એને આ કાંટો કાંટાની જેમ ખૂંચતો હતો. કારણ કે અવરના અવગુણ અને ચાલણિયું ચાલ્યા કરે, એને ઘી નાખો ઘડે તોય કોઈ દી કોઠે ન રીએ. કાગડા અડખે પડખે રહેનારા જે હતા, આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, રાજાના મન રીઝવવા અને ગોલા કરે ગજબ. પાજી રાજી નારીએ તમે કોટી કરો ઉપાય, જેમ જેમ કરો ચાકરી એમ રોષે ભરાય. આ પાજીના કટકા જે અડખે પડખે રહેતા હતા ને, એ કાંટાનો દોષ ગોતે પણ એનો દોષ જડતો નથી. પણ એ બધાને ખબર પડી કે રાતે જાલણસિંહ કાંટો લાસબાઈની ઘેરે જંતર શીખવા જાય છે, એટલે ખીમાજી જેઠવાને એક દી કાન ભંભેરણી શરૂ કરી કે દરબાર, કાંટો તમે માનો છો ને એટલો સીધો નથી. કે કેમ? કે આવતી જુવાની છે અને જાલણસિંહ છે ને એ લાસબાઈની ઘેરે જાય છે. એક દી, બે દી, પાંચ દી, પંદર દી, વીસ દી, ભાઈ કુએથી પાણી ખેંચતા હો ને તો એ કાથીનું દોરડું હોય ને તોય પાણા ઉપર કાયમ એક ઠેકાણે ઘહાય ને તો પાણામાં હોત ધાર કરી નાખે, એમાં ઘીસી પાડી દે. હવે પાણામાં જો ઘીસી પડી જતી હોય તો આ તો માણસનું મન છે, એમાં ઘીસી પડતા શું વાર લાગે. ખીમાજી જેઠવાને નક્કી થઈ ગયું એટલે એક દી બે જણા શિરામણ કરવા બેઠા છે ને, તઈ કીધું, કવિરાજ મેં સાંભળ્યું છે કે તમે લાસબાઈની ઘેરે જાઓ છો. કે દરબાર, સાંભળ્યું છે કે જોયું છે? કે ના સાંભળ્યું છે. કે તો સુણતલ કાન ન માનીએ અને નજરે ભાળ્યા વીણ હાચ, બાકી ત્રણ ભાંગા નહીં હંધાય, એક મન મોતી અને કાચ. મોતી ભાંગ્યું વીંધતા અને મનડું વેણ કવેણ, એમ તોરિંગ ભાંગ્યો ટેપાવતા, પછી એને નહીં હાંધો નહીં રેણ. દરબાર, સાંભળ્યું હોય ને એને ન મનાય, નજરે જોવો તો અહીં મનાય. દરબારને મગજમાં વાત બેહી ગઈ. થોડાક દીધિયા ઓલા પાજીના કટકા એ કાયમ એની વાત કરે. એક દી દરબારને એમ થયું કે જોઉં તો ખરો,
રાતે અંગત પછેડો ઓઠી અને લાસબાઈના ઘરની બહાર ઉભા રહ્યા. અડધી રાતે જંતર શીખી ખંભે જંતર ટીંગાડી અને ઝાલણસિંહ નીકળ્યો. દરબારે પોતાની નજરે જોઈ લીધું ને એટલે નક્કી થઈ ગયું કે હવે આને રખાય નહીં. એને જાકારો દેવો, પણ દેવો કેમ? ભાઈબંધ હતો, એની મિત્રતા હતી. એ મિત્રતા આડી આવતી હતી. પોતે પોરબંદરનો રાજા હતો અને સામે કવિરાજ હતો, ને છતાંય એને મોઢા મોઢ ન કહી શક્યો. એટલે એક ચિઠ્ઠીમાં લખી અને ઝાલણસિંહના ઉતારે એ ચિઠ્ઠી મોકલાવી કે ઝાલણસિંહ કાંટાને માલુમ થાય કે કાલ હવારે હવાપોર દી થાય એ પહેલાં આ પોરબંદરનું રાજ છોડી અને નીકળી જાઉં. ચિઠ્ઠી આવી, ઝાલણસિંહને નક્કી થઈ ગયું, હાય હાય હાય, આવો કાચા કાનનો ભાઈબંધ. એકવાર મને પૂછવું હતું તો ખરું, પણ ખેર હવે કુદરતને જે મંજૂર હોય હવે અહીંયા રહેવાય નહીં, નીકળી જવામાં માલ છે. નીકળી તો જવું છે, પણ એ મારો ભાઈબંધ છે, મારી દાઢમાં એનું અનાજ છે. એને સાચું કીધા વિના જાઉં ને તો મારો ચારણનો ધર્મ લાજે. એટલે બીજા દી હવારે દરબારગઢમાં તો જવાય નહીં, પણ રોજ જે શિવાલયમાં ખીમાજી જેઠવા દર્શન કરવા આવતા હતા ને એ શિવાલયમાં જઈ અને ઊભો રહ્યો કે દરબાર અહીં આવે ને તો મોઢા મોઢ જે કહેવું છે એ કહી અને પછી નીકળી જાઉં. પણ તે દી એના કર્મ એવા કઠણ હતા, હવા પર દી ચડી ગયો ત્યાં સુધી દરબાર ખીમાજી જેઠવા અહીંયા દર્શન કરવા આવ્યા નહીં. એટલે પોતાને જે કહેવું હતું ને એ એક કોલસો હાથમાં લઈ અને ચૂનો દીધેલી ભીંત હતી ને શિવાલયની, એ ભીંત ઉપર પોતાને જે કહેવું હતું ને એ દુઆના સ્વરૂપમાં લખી અને નીકળી ગયો. અને એણે જે દુઆ લખ્યા છે કે પોટા પાંખું વણ અને જેઠી તે જીવાડ્યા. અમે પોટા હતા, અમને પાંખું નહોતી, અમે હાવ નાના બચલા હતા, તેથી અમારી પાંખું નહોતી ને તેથી એ જેઠવા તે અમને જીવાડ્યા હતા. પોટા પાંખું વણ અને જેઠી તે જીવાડ્યા, પણ હવે પાંખું પરવર્તા અમે ભમી વરતશું ભાણના. અને જેઠી જન્મથી અને અમે માળો મૂકેલ નહીં, પણ હવે ચાંચે ચણ લઈ અમે ભમી વરતશું ભાણના. અને ત્રીજો દુઓ જે લેખો ને અદભુત દુઓ કે ફરતું આવ્યું ફૂલ એને માલમી કોઈ મળ્યો નહીં. આ ફરતું આવ્યું ફૂલ એને માલમી કોઈ મળ્યો નહીં. આ મૂરખ શું જાણે મૂલ, કોક ભેદુ પારખ છે ભાણના. એ દુઆ લખી અને ત્યાંથી નીકળી ગયો ખંભે જંતર. પોરબંદર રાજની સીમા પૂરી થઈ અને જામનગર રાજની સીમા શરૂ થાય ને ત્યાં સામે ચારણોના ગાડા આવતા દેખાણા. એ સમય હતો પહેરવેશ ઉપર માણા ઓળખાઈ જતો કઈ જ્ઞાતિનો છે, ક્યાં વિસ્તારનો છે. એ ચારણોના ગાડા આવતા જોયા ને એટલે બે હાથ જોડીને કીધું, બાપા જય માતાજી. સામેથી પડકારો થયો, જય માતાજી. કે ચારણ છો? કે હા ચારણ છે. કે આમ ક્યાંથી આવો? કે બાપા આવીએ છીએ તો ઠેઠ ઈડરથી. ઓહો, ઠેઠ ઈડરથી આ સુધી લાંબુ થવાનું કાંઈ કારણ? કે બાપા ઈડર રાવ કલ્યાણમલને અમારું ચારણોનું વાટકીનું શિરામણ મોંઘું પડ્યું ને, તે અમને એના મલકમાંથી જાકારો દીધો છે, એટલે જીવને જીવાઈ ગોતતા ગોતતા અમે અહીં સુધી આવ્યા છીએ. હવે ઘટના મૂળ એવી બનેલી, દુલેરાય કારાણી લખે છે કે ઈડરના મહારાણી વિનયમતીજી એ દામોકુંડ નાવા ગયેલા અને એ વખતે એક રજપૂતને વિનયમતીજીને જોવાની ઈચ્છા થયેલી. કારણ કે એ સમયમાં ભારત વર્ષમાં સ્વરૂપવાનમાં સ્વરૂપવાન કોઈ સ્ત્રીઓ હોય ને તો એક પૃથ્વીરાજ રાઠોડના ઘેરેથી લેલા દે અને બીજા ઈડરના મહારાણી વિનયમતીજી, એ અતિ સ્વરૂપવાન હતા. એના દર્શન કરવાની ઈચ્છાથી આ રાજપૂત છે એ દામોકુંડ ગયેલો અને બ્રાહ્મણોની હાયરે બ્રાહ્મણ બની અને હાયરમાં બેસી ગયેલો. એ દામોકુંડમાં સ્નાન કરી અને વિનયમતીજી બહાર નીકળ્યા. તમામ બ્રાહ્મણોને દાન દેતા હતા, દક્ષિણા દેતા હતા. એ હાયરમાં રાજપૂતે બેઠેલો, હવે જો એ દક્ષિણા લીએ તો રાજપૂત મટી જાય અને જો દક્ષિણા ન લીએ તો ખબર પડી જાય કે આ બ્રાહ્મણ નથી. એટલે દામોકુંડમાં ઠેકડો મારી અને સામે કાંઠે થઈ અને નીકળી ગયો. વાહે ઈડરની ફોજ થઈ. એમાં રસ્તામાં ચારણ મળ્યો, એને કીધું કે મને બચાવી લે, મારી વાહે ઈડરની ફોજ છે. એટલે આખી વાત જાણ્યા વિના ચારણે પોતાની પાસે જે ઘોડી હતી ને કાઠિયાવાડમાં, કાઠિયાવાડી ઓલાદની જે 36 પ્રકારની જાત હોય ને તો ઓલાદની ઘોડીઓ મળે ને,
એવી એકાદી ઘોડી એની પાસે હતી કે પીરાણી તાજાની ઢાલે હમણ માણકી પટ્ટી નો રાળી હિરાળી વાળી મૂંગી ફૂલ માળ પીરાણી તાજાની ઢાલે હમણ માણકી પટ્ટી નો રાળી હિરાળી વાળી મૂંગી ફૂલ માળ બોતલી માછલી રેડી છોગાળી સિંગાળી બેરી છપર વાંગળી સૈન ચાંગી ચમર ઢાળ ઉતળી દાઉલી રેશમ કેસર મુગટ મૂલી લખી વાંદરી ને લાલ ના તો નટારી છબાત મની રેમી હરણી ને લાસ મોંઘા મૂલ વાળી ને વધારા સોર ઠાર તુરંગા વલાદ ના તો એવા ધારા સોર તુરંગા વલાદ ના તો એવા ધારા સોર ઠાર તુરંગા વલાદ. આજે 36 પ્રકારની જાત હોય તો ઓલાદની કાઠિયાવાડી ઘોડીઓ જે મળે ને એમાંની એકાદી જાતવાન ઘોડી હતી. એ ઘોડી એણે રાજપૂતને આપી દીધી અને કીધું આની માથે પલાણ માંડી જા. ઈડરની ફોજમાં કોઈ ઘોડીની ત્રેવડ નથી કે આ ઘોડીને આંબી શકે એ નીકળી ગયો. ઈડર રાવ કલ્યાણમલને આ વાતની જાણ થઈને એટલે એણે પોતાના મલકમાંથી ચારણોને જાકારો દઈ દીધેલો. એ પોતાની જીવાઈ ગોતતા 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 આ પોરબંદર અને જામનગરના સીમાડે આ ચારણો પૂગેલા અને ત્યાં ઝાલણસિંહ કાંટાને મળ્યા. ઝાલણસિંહે કીધું કાંઈ વાંધો નહીં બાપા, અહીંયા બે રાજ એવા છે પોરબંદર રાજના મૂલ થાય એવા નથી, આની કોઈ જામનગર દરબાર એનાય મૂલ થાય એવા નથી બાપા, તમને મજા આવે એ રાજમાં રહેજો પણ રહેજો અહીંયા જ. આ તો ઈશારામાં સમજી જાય એવી કોમ. એ રહેજો અહીંયા જ એ વાત ઉપર ભાર મૂક્યો એટલે કીધું બાપા કેમ રહેજો અહીંયા જ, કે 3 મહિનાની મુદત આપું છું, 3 મહિનામાં જો તમારા ગયેલા ગરાસ હવાયા કરી અને રાવ કલ્યાણમલના હાથે જો તમને પાછા અપાવું ને તો જીવતર ટકાવીશ, બાકી આ જંતર અને જીવતર બેયનો ભાર વેંઢારવો મૂકી દઈશ, આઈને આઈ 3 મહિના પછી હું પ્રાણનો ત્યાગ કરીશ. ત્યાંથી નીકળ્યો જામનગર રાજમાં હડિયાણા નામનું નગર, અહીંયા આવ્યો. હડિયાણામાં એક બગીચો, બોરસલીનું ઝાડ, બોરસલીના ઝાડની હેઠે એક બાંકડો અને એ બાંકડે બેઠો બેઠો ઝાલણસિંહ જંતર વગાડે. પણ એ જંતર વગાડતો હતો ને એના જંતરને સાંભળવા માટે થઈ અને નાયકો અહીંયા ઉતરેલા, એ નાયકોનું પેડું આવેલું એમાંથી નાયકો અહીંયા અડખે પડખે આવી અને ઊભા રહી ગયા. નાયકો હતા ભવાઈનો વેશ કરનારા, પણ હતા તો કલાના જીવ ને. અદ્ભુત જંતર વાગતું હતું એટલે અહીંયા આવી અને પડખે ઊભા રહી ગયા. થોડીક વાર થઈ અને એક બગી આવી, બગીમાંથી એક વ્યક્તિ ઉતર્યો, મોઢામાં પાન, વાહે ચોટલી બાંધેલી, ધોળું બગલાની પાંખ જેવું અંગરખું, ધોતી, ધોતીનો એક છેડો ડાબા હાથમાં, જમણા હાથમાં એક લાકડી અને રૂપાની મૂછવાળી લાકડી લઈને વ્યક્તિ બગીમાંથી હેઠો ઉતર્યો, આવી અને ઊભો રહ્યો અને જંતર મીંડો સાંભળવા. હારી ઘડી જંતર સાંભળ્યું, ઝાલણસિંહને નક્કી થઈ ગયું કે માનો નો માનો આ છે એ બેડાનો નાયક હશે. નાયકને ખૂબ આનંદ આવ્યો. જંતર વગાડવાનું બંધ થયું એટલે નાયકે પૂછ્યું બાપા અરે ક્યાં રહેવા, કે હેઠે ધરતી અને ઉપર આભ, કે ક્યાંય રહેવાનું ઠેકાણું નથી, કે ના બાપા આમનમ જંતર વગાડી અને દિવસો કાઢું છું, કે તો એક કામ કરશો, કે બોલો ને, કે આજની રાત અમારી ભેગું જંતર વગાડશો, કે હા મને હું વાંધો, મારે એક રાત ટૂંકી થાય, પણ કાંઈ કારણ, કે આ જામનગર દરબારની ન્યાય ઈડર રાવ કલ્યાણમલ મહેમાન થયા છે. ઈડર રાવ કલ્યાણમલને હોવાયા જોવાનો ખૂબ શોખ હતો એટલે જામનગર દરબારે અમને તેડાવ્યા છે. અમારી કલા તો અદ્ભુત છે પણ એની હારે જો તારું જંતર ભળી જાય ને દોસ્ત તો અમને 2 પૈસા મોજના વધારે મળે. ઝાલણસિંહે કીધું કાંઈ વાંધો નહીં, એને તો જોતું હતું રાવ કલ્યાણમલના મોઢા મોઢ થવું હતું. એ નક્કી થયું, હાંજ પડી, પડબંધાણું, એ પછી જે મંગલાચરણ થયું ને જેરૂડો ને જેરૂડી આવ્યા ને એને બધાને દાંત કાઢવા અને થોડીક વાર થઈને પટાબાજ આવ્યો. પોતાના હાથમાં 2 પટો નામની તરવાયરું હતી ને 2 હાથથી મહિનો તરવાયરું વીંજવા. એ તરવાયરૂની જે રમત રમતો હતો ને એ હેવી તરવાયરૂની રમત રમતો હતો. ઈડર રાવ કલ્યાણમલને એની ઉપર મોજ આવી ગઈ એટલે મોજમાં ને મોજમાં શું આપે છે એ ભૂલી ગયા. પોતાની ઈડરની પાગ જે હતી ને મહામૂલી પાગ, એ પાગ ઉતારી અને એ રમનારા નાયકને ભેટમાં દઈ દીધી, મોજમાં દઈ દીધી. એ મોજમાં મળેલી એ પાગને તરવારની પીંછીએથી ઝીલી પોતાના માથા ઉપર મૂકી અને ફરીને મીંડો પટાબાજ 2 હાથેથી એ તરવારની રમત દેખાડવા. એમાં રમતમાં અને રમતમાં એ જે ફૂદરડી ફરતો હતો ને એમાં એ પાગનું છોગું ખુલી ગયું અને ખુલીને એના શરીર આરે મીંડું વીંટાવા
અને વીંટાતું 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 પગમાં આવ્યું, પગમાં આવ્યું અને જાલણ સિંહને એમ થયું હાય હાય હાય, ક્યાં ઈડરની મહામૂલી પાગ અને એ એક નાયકના પગમાં આવી અને પડી. હવે આને કેવું છે પણ કેવું શું, સમય આવે ને દાવ આવે ને તઈ શોકથી ઠીબાય. એ સમયની રાહ જોતો તો એમાં એનો ખેલ પૂરો થયો એટલે યોગ્ય બેડાનો નાયક હતો, એણે આવીને કીધું કે મારી ભેગો એક જંતરવાળો જુવાન છે, બહુ સારું જંતર વગાડે, ઘડીક તમે એનું જંતર સાંભળો ને ત્યાં અમારે જે વેશ પહેરવાનો છે એ વેશ પહેરી લઈ અને પછી અમે અમારો વેશ ભજવશું. એક કોથળો નખાણો પટમાં, કોથળા ઉપર આવી અને જાલણસિંહ બેઠો, પોતાનું જંતર હાથમાં લીધું અને મીંડો જંતર વગાડવા. પણ એવું જંતર વગાડ્યું વિંધેલા વિંધાય અને વિંધ્યા વનમાં ફરે, તું તોળું જંતર વગાડ મોળો જીવતા આતમ ઠરે. આવું જંતર વગાડ્યું અને પછી જંતરને એક કોર મૂકીને રાવ કલ્યાણમલની સામે હાથ લાંબો કરી અને એને ઠપકાના વેણ કીધા કે પોતાના પર્યા તણા અને જેને નેવળ પગમાં નોય, આવા કળ હીણા નર કોઈ, અને કાઉ ઠપકો કલ્યાણમલ કેમ કે માથા હંદો મોડ તે લઈ પાગામાં પહેરાવ્યો, આ માથા હંદો મોડ તે લઈ પાગામાં પહેરાવ્યો, આ દેખત અવળો ડોળ તન કાઉ ઠપકો કલ્યાણમલ. કવળિયું ગુના કરે અનેક ઈડરિયા, કવળી એટલે ગાય, કવળિયું ગુના કરે અનેક ઈડરિયા, તોય હિન્દુ હલાલે ના એના કાપીને ગળા. કલ્યાણમલ તમારા હો વીઘામાં બાજરો ઊભો હોય અને એમાં કદાચ જો ગાય પડી જાય ને તો પોતાના બાજરાને બચાવવા માટે થઈ અને હિન્દુનો દીકરો કોઈ દી ગાય ઉપર ઘા ન કરે તે ઓલા ચારણોને કાઢી મેલા ને એ ગા ઉપર ઘા કર્યો છે. અને રાવ કલ્યાણમલ બેઠા થઈ ગયા. હા એટલો સત્ય વ્યક્તા કવિરાજ મેં જોયો નથી, કવિરાજ તમે મને મળવા કેમ ન આવ્યા? અને ફરીને દુઓ કીધો કે મન આવે મળવા અનેક ઉમળકા કરી, મન આવે મળવા અનેક ઉમળકા કરી, પણ આડા ઈડરિયા મને કાંકણ ઘણા કલ્યાણમલ વચ્ચે કેટલાય તાળા હતા તારા સુધી મને પૂગવા નહોતા દેતા કે કવિરાજ હવે આવો, કે ના પેલા ચારણોને એના ગિયેલા ગામ ગરાસ હવાયા કરીને દે ને પછી વાત. રાવ કલ્યાણમલે કીધું કે ચારણોના જે ગામ ગરા મેં લઈ લીધા હતા એ હવાયા કરી અને પાછા આપું છું અને ઢોલ નગારા સાથે ઈડરમાં એનું સ્વાગત કરું છું, કવિરાજ હવે આવો, કે ના એ સમય આવે તે દી વાત. અહીંયાથી નીકળી ગયો, ભુજ ગયો, ભુજ રા દેહળની હારે મિત્રતા થઈ. એવો રાજપૂત રા દેહળ, ધરા શીશો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સો નહીં લરે, સૂરબ્રત કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દીએ આધાર આપ બલ, અડગ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ, પર ત્રિયા સંગ ભેટે નહીં અને ધરત ધ્યાન અવધૂત કો, કવિ સમજ ભેદ પિંગળ કહે યહી ધર્મ રાજપૂત કો. આવો મર્દા મર્દ રાજપૂત હતો રા દેહળ અને એને આ ચારણ હારે મિત્રતા થઈ ગઈ. અને રાજપૂતોએ હંમેશા ચારણો હારે મિત્રતા કરી છે, એનું કારણ મિત્ર કીજીએ ચારણા અવરા આળ પંપાળ, જીવતડા જસ ગાવસી અને મુઆ લડાવણ હાર, જીવતા તો તમારો જસ ગાય પણ મર્યા પછી એ તમને અમર કરી દે ને એ ચારણ છે. એટલે એ ચારણસિંહ હારે મિત્રતા થઈ. પણ પછી તો એવી ઘટના બનેલી, હવારનો પહેલો કહુંબો એ કવિરાજના હાથે આવે ને તો જ રા દેહળને કહુંબો ઉગે, અને સાંજનો છેલ્લો કહુંબો એ જો કવિરાજના હાથે આવે ને તો રા દેહળને એ કહુંબો ઉગે. આવી બેયની વચ્ચે મિત્રતા. એમાં એક દી બરોબર હાંજને ટાણે ભુજના રાજમહાલયના ઝરૂખામાં બે જણા બેઠા છે અને અફીણના કેપમાં ચકચૂર થઈ ગયેલો હીરા દેહળ અને સામે બેહી અને કવિરાજ જાલણસિંહ કાંટો એ જંતર ઉપર વાર્તાઓ સંભળાવે. એમાં બરોબર સામેથી એક વેલડું આવતું ભાળ્યું એટલે અફીણના કેફમાં ચકચૂર થયેલા રા દેહળે કીધું કવિરાજ હવે જો કાંઈ બોલો ને તો તમને આય કરણીના સોગંધ છે, હવે કાંઈ બોલો ને તો તમને આય આશાપુરાના સોગંધ છે. એ ઓલા હામેથી વેલડું હાલ્યું આવે ને એ વેલડામાં જે બાઈ બેઠી હોય ને એ હું તમને પરણાવું છું. માણસોને મોકલ્યા, માણસો જોઈ તપાસ કરી અને પાછા આવ્યા. માણસોને આખી વાતની ખબર નથી, આવી અને કીધું કે દરબાર રાજી થવા જેવી બાબત છે કે કેમ કે ઈડરથી બેન વિનયમતીજી પધાર્યા છે. ઈડર રાવ કલ્યાણમલના ઘરમાં
એ ભુજના રાજકુમારી રા દેહળના બેન એ વિનયમતીજી હતા અને વિનયમતીજી પધાર્યા છે એમ કીધું ને આ હા હા આને માથે વીજળી પડી થતા જો ને થઈ ભલા માણસથી ભૂલ પછી રહ્યો ત્યાં લગી રહી અને ભવની ભાંઠે ભૂદરા કવિરાજને મેં હમ દઈ અને એને પરણાવવાનું કીધું છે ને એ મારા બેન હાલા આવતા હતા હવે કરવું શું કોઈને કહી શકતો નથી એક દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ગળાની હેઠે પાણીનો એક ઘૂંટડો નથી ઉતાર્યો એટલે ત્રીજે દી બેન વિનયમતીજીએ પડખે બેહી અને પૂછ્યું કે ભાઈ હું આવી તને ન ગમ્યું હોય તો મને કે હું કૂવો ગોઝારો કરું બાકી હવે હું ઈડર પાછી નહીં જાઉં કે ના બેન એવું કાંઈ નથી પણ થોડીક મજા નથી રહેતી ને એટલે હમણાં ખાતો નથી વિનયમતીજીએ કીધું કે હવે સાચું ન કે ને તો તને માં આશાપુરાના સોગંદ છે એક તો જાડેજાનો દીકરો અને એને આશાપુરાના હમ દીધા ને રા દેહળે ભારે હૈયે પોતાની બહેનને વિનયમતીજીને એ વાત કીધી કે બહેન મારાથી એક ભૂલ થઈ ગઈ અને મારાથી કવિરાજને આવું વચન દેવાઈ ગયું છે કે અરે ભૂંડા એટલી વાતમાં તું જમતો નથી તું ખાઈ લે આ વાતનું નિરાકરણ મારી પાસે છે કે કેમ કે હું ઈડર રાવ કલ્યાણમલના ઘેરેથી છું ઈડર રાવની મહારાણી છું અને હું ભુજની રાજકુમારી છું હું આમ વેલડામાં આવતી હોઉં કાંઈ હાવ એકલી તો નહીં આવતી હોઉં ને મારા ભેગી ચારણની ચાર કુંવારી દીકરીઓ હતી અને તે આમ આંગળી ચીંધી અને એમ તો નહોતું કીધું ને કે આ જ બાઈને પરણાવવું તે તો વેલડામાં હોય એને પરણાવવાની વાત કરી હતી ને એક નહીં બે ચારણની કુંવારી દીકરીઓ આયરે ચારણસિંહ કાંટાને હથેવાળે પરણાવવું પણ તું જમવાનું જમી લે રા દેહળને એમ થયું કે હાય 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 મારે માથેથી મોટો ભાર ઉતરી ગયો બેન તે મારા જીવતરને નરક થતા બચાવી લીધું હવે જો તું કહેતી હો ને તો આ ચામડાની મોજડી કરી અને તને પહેરાવું અને જો તું કહેતી હો ને તો આખે આખા ભુજને ઈડર હારે ભેળવી દઉં અને હું ભગવો ભેખ લઈ લઉં તું જે કહે મારે તને કાપડામાં દેવું છે બેન મને મોજ આવે છે માગી લે અને બેન વિનયમતીજીએ કીધું કે જે માગું એ કાપડામાં દઈશ કે હા જે માગી કાપડામાં દઈશ કે તો એક કામ કર ભાઈ મને કાપડામાં છે ને કાંટો દઈ દે કે બેન કાંટો ન માગીશ કાંટો મારો જીવ છે કાંટો મારું જીવતર છે કાંટો મારું મારી જીવાઈ છે કાંટો મારો ભાઈબંધ છે એક કાંટા સિવાય જે જોઈ માગી લે હું કાંટા વિના જીવી નહીં શકું અને વિનયમતીજીએ જવાબ આપ્યો કે તો સાંભળી લે ભાઈ આટલામાં સમજી જા જો કાંટો નહીં આવે ને તો હું નહીં જીવી શકું વિનયમતીજી રિહામણે આવેલા ટૂંકમાં રા દેહળને એમ થઈ ગયું કે હવે કાંટો દીધા વિના હાલશે નહીં પોતાની બહેનને ઝાલરસી કાંટો એ કાપડામાં દીધો અને હાંડ ઉપર સવાર કરાવી અને એને વળાવવા માટે ભુજના દરવાજા સુધી આવ્યો ભુજનો રા ભુજનો રાજા એ ઝાલરસી કાંટાને ઠેઠ ભુજના દરવાજા સુધી વળાવવા આવ્યો અને ઝાલણસિંહની હાંડ દેખાતી હતી ને ત્યાં સુધી ઊભો ઊભો ભુજનો મહારાજ અહીંયા ઊભો ઊભો રાડું પાડતો હતો કે કાંટો જાય મારો ભાઈબંધ જાય ઝાલણસિંહ જાય મારું જીવતર જાય મારી જીવાઈ જાય આમ કરતાં 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 લોકવાયકા એમ કહે છે કે રા દેહળનું મગજ ચહકી ગયું અર્ધ પાગલ અવસ્થામાં એ ભુજની બજારમાં મીંડો ફરવા એમાં બરોબર વોરાની દુકાને જઈને ઊભો રહ્યો અને વોરાને પૂછ્યું શું કરો છો વોરાએ કીધું બાપુ અમે વેપાર કરીએ છીએ કે શેનો વેપાર કરો છો કે બાપુ અમે લોઢું વેચીએ છીએ કે લોઢામાં શું વેચો છો કે બાપુ અમે ત્રિકમ વેચીએ બાપુ અમે પાવડા વેચીએ બાપુ અમે છીણા વેચીએ બાપુ અમે હથોડા વેચીએ બાપુ અમે કાંટો વેચીએ કાંટો વેચીએ એમ કીધું રા દેહળને એમ થઈ ગયું હાય 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 મારાથી નોખો પડ્યો તે આટલો હલકો થઈ ગયો વોરાની દુકાને મીંડો વેચાવવા ઝાલણસિંહની જાત અને વેચાય ઘર વોરા તણે આ દેહળ દિને રાત એ તો કાંટાનું સમરણ કરે એ અર્ધ પાગલ અવસ્થામાં રા દેહળ છે એ ભુજની બજારમાં આટા મારતો હતો અને અહીંયા ઝાલણસિંહ કાંટો એ બેન આયરે ઈડર આવ્યો ઈડર આવ્યો અને ઈડર રાવ કલ્યાણમલના દરબારમાં ઉભા રહી અને પહેલો જ દુઓ કીધો કે ચડ્યું કાંટ કથીર તેથી હવરણ હોંઘું થયું ઈ વેળા ઈ વીર તન કાઉ ઠબકો કલ્યાણમલ
અને કલ્યાણમલ ને ખબર પડી ગઈ, ઊભો થઈ ગયો પોતાના સિંહાસન ઉપરથી અને કીધું, કવિરાજ તમે જે કહો છો ને એમાંથી હું મુક્ત થાવ છું, પણ હવે તમે અહીં હીડરમાં રોકાવ. ઝાલણસિંહે કીધું, રોકાવું ખરો પણ એક શરત, જેદી મારું ને તારું કરીશ ને તેદી મને કોઈ રોકી નહીં શકે. અરે કે હું ઈડરનો મહારાજ છું, હું થોડો મારું ને તારું કરું કે તો હું રોકાવા તૈયાર છું. ઈડરમાં આવી અને રોકાણો, એમાં ચૈત્ર વૈશાખના તાપ તપે, એમાં રાવ કલ્યાણમલે ઝાલણસિંહને કહેવરાયું, કવિરાજ હાલો ક્યાંક ગુનામાં નાવા જાય. એટલે નાનો એવા સરોવર જેવું હોય એને ગુનો કે ગુનામાં નાવા પડ્યા. એ નાય અને બહાર નીકળતા કવિરાજ વહેલા નીકળી ગયા અને કાંઠે પડેલા વસ્ત્રો હતા ને એમાંથી સુરવાલ લઈ અને કવિરાજ જ્યાં પહેરવા જાય ને ત્યાં રાવ કલ્યાણમલનું ધ્યાન પડી ગયું કે આ સુરવાલ તો મારી છે. અને ગુનામાં પડ્યા પડ્યા રાવ કલ્યાણમલ ઈડરનો દરબાર, એણે એ કવિરાજને કીધું, કવિરાજ એ તો મારી સુરવાલ છે, એ મારી એમ કીધું ને એમ ને એમ સુરવાલનો યાન યાં ખા કરી દીધો અને કીધું કે આવા તો કંઈક પહેર્યા, કંઈક પહેરીશું, પાલવ ઢક પરમાણ, અમે આવા કંઈક પહેર્યા કંઈક પહેરીશું, પાલવ ઢક પરમાણ, પણ મારું ને તારું ન ગણે ને એ તો રા દેહળના એંધાણ, રા દેહળ મારું ને તારું ન ગણે, તારું કામ નહીં એમ ને ભીની પોતળી હાંડ પલાણી અને ત્યાંથી નીકળી ગયો. પછી કોઈને કહેવા ન રહ્યો કે હું ભૂજ જાઉં છું. એ ભૂજના દરવાજે પૂગ્યો ને માણસોની ઠોઠ લાગેલી જોઈ નક્કી થઈ ગયું કે કાંઈક રાજનો અવસર હશે. માણસોને પૂછ્યું, ભાઈ કાંઈ રાજનો અવસર છે? માણસોએ કીધું કે ના રાજનો અવસર નથી. કે તો કે કાંટો 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 એમ કરતા કરતા ભૂજના દરબાર રા દેહળે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે, પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. એટલું સાંભળ્યું ને એ હાંઢ ઉપર બેઠેલો હતો અને હેંકારો નીકળો, હે એ હે થયું ને ત્યાં સુધી ઝાલણસિંહ કાંટો હતો, પણ હાંઢ માથેથી શરીર લેછડું હેઠે પડ્યું અને જ્યાં હેઠે પડ્યું ને ત્યાં મડા જેવું મડું થઈ ગયું. પોતાના મિત્રની હારે યાં યાં પોતાના પ્રાણ આપી દીધા. એટલે મારે ને તમારે કહેવું પડે કે કોઈ કટારા કરગ્રહે અને કોઈ મરે વખ ખાય, પણ પ્રીત કરો તો હેડી કરો કે હાય કરે અને જીવ જાય.